હાલમાં વિશ્વમાં ચાલી રહેલા કોરોના સંકટે લોકોને પ્રકૃતિનું મહત્વ સમજાવી દીધું છે. જીવનશૈલીમાં આવતું પરિવર્તન, ધૂળ ધુમાડાથી ભરેલી લાગતી દોડતી જિંદગી અને ખાસ કરીને કોરોના કાળમાં પર્યાવરણની ઉપયોગિતા અને મહત્વ ખૂબ વધી ગયું છે. તેવામાં ઓક્સિજનનો સૌથી મોટો સ્ત્રોત વૃક્ષો છે. તે ન માત્ર આપણને ફળ ફૂલ અને છાંયો આપે છે, પરંતુ જીવન ઉપયોગી ઓક્સિજન પણ આપે છે. તેવામાં હાલમાં ઊભી થયેલી કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈ જરૂરી છે કે આપણે ઓક્સિજનના સંકટને દૂર કરવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીએ અને પર્યાવરણની જાળવણી કરીએ. ત્યારે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં આજે દાંદીવાડા ખાતે આવેલ BSF કેમ્પ ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાંતીવાડાના સીમા સુરક્ષા દળની મુખ્યાલયના પરિસરમાં વિનોદકુમાર અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો, જે દરમિયાન કેમ્પમાં ઉપસ્થિત BSF કર્મચારીઓની ઉપસ્થિતિમાં 1000 જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જો કે BSFના જવાનો પર્યાવરણની રક્ષા માટે હંમેશા આગળ રહ્યા છે.